तो भले नेताओं अने पोलीसना उच्च अधिकारीओ माटे सुनीता जीरो होय परंतु आजे ते गुजरातना दरेक नागरिक माटे हीरो बनी गई छे। सोशियल मीडिया में हूँ पण सुनीता यादवना नामे लोकोए कैम्पेन चलाव्यु। लोको नेता अने पोलीसना उच्च अधिकारीओनी टीका करी रह्या छे त्यारे केवो छे सोशियल मीडिया मार्फते लोकोनी सत्ताधीशो सामे आक्रोश जोईए आ रिपोर्टमां। પણ સુનીતા યાદવ, નિયમ અને કાયદા દરેક માટે સરખા હોવા જોઈએ। જય હિન્દ જય ભારત। આઈ સપોર્ટ સુનીતા યાદવ। જય હિન્દ જય ભારત। મેં ભી સુનીતા યાદવ। જય હિન્દ જય ભારત। સોશિયલ મીડિયામાં બસ આ એક જ અવાજ સાંભળવા મળી રહ્યો છે। હું પણ સુનીતા યાદવ, હું પણ સુનીતા યાદવ। ક્યાંક તંત્ર સામે રોષ ઠલવાઈ રહ્યો છે તો ક્યાંક સુનીતાના વખાણ થઈ રહ્યા છે। તેમાં પણ નેતા અને નેતા પુત્ર પર તો જાણે માછલા ધોવાઈ રહ્યા છે, તે પછી વિપક્ષી નેતાઓ હોય કે આમ જનતા। કુમાર કાનાણીના પુત્ર વચ્ચે જે પણ બબાલો થઈ છે એ બબાલો પૂરા ગુજરાત પૂરા દેશે જોયેલી છે। આ વિષય ઉપર મારે એટલું જ કહેવાનું છે કે મહિલા કોન્સ્ટેબલ એ રાતના સખત ડ્યુટી કરી રહ્યા હતા, એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, ત્યારે જે પણ કઈ મંત્રીનો પાવર બતાવીને જે પણ કઈ એમના પુત્રને બોલાવવામાં આવે છે આ તદ્દન વખોડવાલાયક અને નિંદાને પાત્ર છે। કારણ કે મંત્રીના પુત્ર છીએ એટલે ત્યાં જઈને કઈ પણ દાદાગીરી કરીશું એવા આશયથી ચોક્કસ આવ્યા હતા, પરંતુ એમનો આશય ફૂલફિલ નથી થયો। કારણ કે લેડી કોન્સ્ટેબલે મજબૂતાઈથી અને દબંગાઈથી એમનો સામનો કર્યો છે, એટલા માટે ચોક્કસ મારી સિમ્પથી અને મારો પક્ષ લેડી કોન્સ્ટેબલ તરફ જ રહેશે। ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા તમામ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમોમાં હાલ સુનીતા છવાઈ ગઈ છે। ટ્વિટર પર સૂરજ નામના વ્યક્તિ લખે છે કે શમશેરસિંહ સર, હું આશા રાખું છું કે આખું પોલીસ તંત્ર આ બહેનની સાથે ઊભું રહેશે। આજે કોઈ આ મહિલાની સાથે ન રહ્યું તો કાલે તંત્રને કોઈ હિંમતવાળી મહિલા નહીં મળે। જ્યારે વિવેક ભાલાણી નામના વ્યક્તિ લખે છે કે કાયદો તમામ લોકો માટે સરખો હોવો જોઈએ, હું વિનંતી કરું છું કે આ સમસ્યાની યોગ્ય તપાસ થવી જોઈએ કોઈ પણ રાજનેતાના પ્રભાવ વગર। જ્યારે વધુ એક યુઝર્સ શૈલ પટેલ લખે છે કે સૌથી નિંદનીય કામ તો મહિલા પોલીસના સિનિયર્સે કર્યું છે, જે નેતૃત્વ કરવાને યોગ્ય નથી। પોલીસનો બચાવ કરવાનું તો ભૂલી જાવ, પણ એના બદલામાં સિનિયર પોલીસ અધિકારી ઠપકો આપી રહ્યા છે। હાલ સુનીતા દરેક માધ્યમમાં છવાઈ ગઈ છે, ત્યારે સુનીતાના જીવન અંગે વાત કરવામાં આવે તો સુનીતા યાદવ રાજસ્થાનના વતની છે। નાનપણથી સુનીતા યાદવને પોલીસ ફોર્સમાં જોડાવાનો શોખ હતો। સુનીતા વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે, તો એનસીસીમાં પણ અનેક મેડલો જીતીને પરિવારનું નામ રોશન કરી ચૂક્યા છે। સુનીતા 25 ઓગસ્ટ 2017 ના રોજ ગુજરાત પોલીસના ભાગ બન્યા હતા અને છેલ્લા 3 વર્ષથી હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે। મહત્વનું છે કે મુદ્દો ગરમાયા બાદ આજે સુનીતાને પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં અંદરખાને તો શું વાત થઈ તે જાણી ન શકાયું। મીડિયા સાથે પણ સુનીતાએ વાત કરવાની કોશિશ કરી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના અભાવે તે પોતાની વાત રજૂ ન કરી શકી। મુદ્દો હાલ ગરમ છે, પરંતુ સૌ કોઈ બસ એ જાણવા માંગે છે કે સુનીતા શું કહે છે, લેડી સિંઘમને દબાવવામાં આવ્યા છે કે પછી પોતાના ઈરાદા પર મક્કમ છે। આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત।